હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને હું પણ અહીંયા મજામાં છું. તો તમારી બહુ બધી કમેન્ટ્સ આવે છે, તો એમાં વચ્ચે કમેન્ટ્સ હતી કે ભાઈ પીઆર રિલેટેડ વિડીયો બનાવો, કે પીઆરનો કોઈ નવો પ્રોગ્રામ જે છે કે જલ્દી પીઆર થવાય કે એ ટાઈપનું. તો અત્યારે એક રિસન્ટલી સરસ ગવર્મેન્ટે નવો પ્રોગ્રામ બહાર પાડ્યો છે, તો જનરલી એના વિશે બહુ બધા લોકો જાણતા નથી, તો આપણે આજે એના વિશે ચર્ચા કરીશું. તો એ પ્રોગ્રામનું જે નામ છે એ છે આરએનઆઈપી. આરએનઆઈપી પ્રોગ્રામ વિશે આજે આપણે વાત કરવાના છીએ, રૂરલ નોર્ધન ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ. તો એ જે પ્રોગ્રામ છે એ પહેલાં ગવર્મેન્ટે વચ્ચે બંધ કર્યો હતો. પાયલોટ પ્રોગ્રામ એટલે કેવું હોય કે ભાઈ શોર્ટ ટાઈમ માટે એ લોકો લોન્ચ કરે, અને હવે જે આ પ્રોગ્રામ છે એ ફૂલ ટાઈમ એટલે પરમેનન્ટ થઈ ગયો છે, કાયમની માટે રહેશે. તો એની માટેની આપણે આજે વાત કરશું. તો આ જે પ્રોગ્રામ છે એ ઇનસાઇડ કેનેડા કે આઉટસાઇડ કેનેડા ત્યાંથી બી તમે ફાઇલ કરી શકો છો. અને અત્યારે તમે જોશો કે એક્સપ્રેસ એન્ટ્રી છે, પીએનપી છે, તો એમાં સ્કોર વધારે હોય છે. જે સીઆરએસ સ્કોર હોય એ બહુ વધારે પડતો હાઈ થઈ ગયો છે, તો બધા લોકો એની માટે એલિજિબલ નથી થતા. તો એની માટે આ વિડીયો એકદમ યુઝફુલ થશે, તો વિડીયો એન્ડ સુધી જોજો. અને વિડીયોના એન્ડમાં હું તમને એ સમજાવીશ, અને લિંક જે છે એ પણ હું તમને કહીશ, તો એમાંથી બી તમે એપ્લાય કરી શકો છો. તો વિડીયો આખો જોજો. તો કેનેડામાં સૌથી પહેલાં તો આપણે બે નવા પ્રોગ્રામ જે છે એ સ્ટાર્ટ થવાના છે. તો એ ક્યારે સ્ટાર્ટ થશે, એની એલિજિબિલિટી શું છે, એની રિક્વાયરમેન્ટ શું છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એ જે પ્રોગ્રામ છે એમાં આઈએલટીએસના જે બેન્ડ આપણે જોઈએ એ પણ ઓછા જોશે, પ્રૂફ ઓફ ફંડ પણ ઓછું જોશે. તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે જે પ્રોગ્રામ એ લોકોએ નવા બે લોન્ચ કર્યા છે, બરાબર. તો એ જે છે એ છે આરસીઆઈપી, એટલે રૂરલ કમ્યુનિટી ઇમિગ્રેશન પાયલોટ. આ પ્રોગ્રામ જે છે એ 2024માં સ્ટાર્ટ થશે, એટલે હવે સ્ટાર્ટ થશે. અને બીજો જે છે એ ફ્રેનોફોન કમ્યુનિટી ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ એફસીઆઈપી, એ જે છે એ ફોર 2024 એમાં અત્યારે હવે રિસન્ટલી લોન્ચ થયો છે. તો એમાં બી એવું છે કે તમને ફ્રેન્ચ આવડતું હોવું જોઈએ, કારણ કે અહીંયા તમે કેનેડામાં જોશો કે ઇંગ્લિશ અને ફ્રેન્ચ એ બે મહત્ત્વની લેંગ્વેજ છે. અને અહીંયા તમે કોઈ બી ઇવન પેકેટ ઉપર કે એવી પણ ગ્રોસરીના પેકેટ ઉપર બી જોશો તો ફ્રેન્ચમાં લખેલું હોય છે. તો અહીંયા સેકન્ડરી લેંગ્વેજ જે છે એ ફ્રેન્ચ છે, તો એ પ્રોગ્રામ માટે ફ્રેન્ચ આવડતું જરૂરી છે. તો આ બે જે પ્રોગ્રામ છે એ બે પ્રોગ્રામ લોન્ચ થઈ ગયા છે. અને હવે જે હું મેઇન જે વાત કરું એ છે કે જે મેં તમને સૌથી પહેલાં કીધું કે આરએનઆઈપી એ પ્રોગ્રામ જે હતો એનું ફૂલ ફોર્મ હતું રૂરલ નોર્ધન ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ. તો એને હવે ચેન્જ કરીને આરઆઈપી કર્યું છે, રૂરલ ઇમિગ્રેશન પ્રોગ્રામ. તો આ પ્રોગ્રામ જે છે એની અંદર આપણે સૌથી પહેલાં એજ લિમિટની વાત કરીશું. તો તમે એજ લિમિટ તમારી 18 વર્ષથી 47 વર્ષના લોકો ફાઇલ મૂકી શકે. અને આ જે પ્રોગ્રામ છે એ રૂરલ એરિયા માટે છે. તો એમાં કેવું છે કે આપણે કેમ આપણે ઇન્ડિયામાં આપણે ગામડું વિલેજ કહીએ, તો અહીંયા એ લોકો કમ્યુનિટી કહેતા હોય છે. તો એની માટેનો પ્રોગ્રામ છે. તો કેનેડા ગવર્મેન્ટને એવું છે કે લોકો ત્યાં જાય, ત્યાં રહે, ત્યાં જોબ કરે, તો ત્યાં ગ્રોથ વધે. તો એની માટે થઈને એ લોકોએ રૂરલ પ્રોગ્રામ બહાર પાડ્યો છે. અત્યારે તમે જોશો તો હાલની કન્ડિશનમાં બધાને જીટીએમાં જ રહેવું છે, ટોરેન્ટો, બ્રિટિશ કોલંબિયા, વેનકુવર, પછી છે મિસિસાગા, આવા મોટા મોટા સિટીમાં લોકો રહેવાનો મોહ વધારે રાખે છે. તો ત્યાં રહેવામાં શું થાય કે જોબ નથી હોતી, કારણ કે બહુ બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ જાય, તો ત્યાં ઓબ્વિયસલી કે જોબની પણ શોર્ટેજ આવે, પ્લસ એક્સપેન્સ વધી જાય, ખર્ચો વધી જાય,
અને મોંઘવારી ત્યાં આગળ વધી જાય, બરાબર છે? એટલે ગવર્મેન્ટે આ રૂરલ પ્રોગ્રામ બહાર પાડ્યો છે. તો આ જે પ્રોગ્રામ છે એ અલગ અલગ પ્રોવિન્સમાં અલગ અલગ કમ્યુનિટી છે, એમાં ઓન્ટારિયો બી કવર થયું છે, બીસી એટલે બ્રિટિશ કોલંબિયા કવર થયું છે, પછી અલ્બર્ટા, મેનિટોબા, એટલે ટોટલ એવી 11 કમ્યુનિટી છે. તો એમાં તમે ફાઇલ મૂકી શકો છો. તમે હું તમને લિંક પણ આપી દઈશ, તો તમે લિંકમાં સર્ચ કરીને જોઈ શકશો. અને જે કઈ રીતે તમારે સર્ચ કરવાનું, શું કરવાનું, એ આખા વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. તો એની રિક્વાયરમેન્ટ શું છે? તો એની અંદર સૌથી પહેલાં તો વર્ક એક્સપિરિયન્સ. તો વર્ક એક્સપિરિયન્સમાં એવું છે કે તમારે 1560 કલાક કામ કરેલું હોવું જોઈએ પર ઇયર. ઇનસાઇડ કેનેડા હોય તો પણ ચાલે, અને આઉટસાઇડ કેનેડા હોય તો પણ ચાલે. તો તમે એમાં મલ્ટિપલ ઓક્યુપેશનમાં કામ કરેલું હોય કે મલ્ટિપલ એમ્પ્લોયર સાથે બી કામ કરેલું હશે તો પણ ચાલશે, પણ એક વર્ષની અંદર 1560 કલાક કામ કરેલું હોવું જોઈએ. પછી એવું નહીં કે ભાઈ તમે એક વર્ષ પૂરું થતાં થતાં, તમે 6 મહિના પૂરા થતાં થતાં ડબલ શિફ્ટ ખેંચીને તમે 1560 કલાક પૂરા કરી નાખો, એવું નહીં. તમારે પ્રોપર આખું વર્ષ કામ કરેલું હોવું જોઈએ. એમાં તમારે અનપેડ વર્ક કાઉન્ટ નહીં થાય, એટલે તમે કોઈ જગ્યાએ વોલન્ટરી કામ કર્યું હોય તો એ કાઉન્ટ નહીં થાય. પછી જે છે કે સૌથી સારામાં સારી જે વસ્તુ છે આ પ્રોગ્રામની, એ જે છે એ સૌથી મોટો ફાયદો સ્ટુડન્ટને થવાનો છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે આ કોમ્યુનિટીની કોલેજમાં એડમિશન લેશે તો એને 0 વર્ક એક્સપિરિયન્સમાં પણ એલિજિબલ થશે પીઆરની ફાઇલ મૂકવા માટે. તો એમાં કેવું છે કે અત્યારે તમે ઓન્ટારિયોમાં સ્ટુડન્ટને ફાઇલ મૂકે કે બીસીમાં મૂકે તો એમાં સ્કોર એકદમ વધી ગયો છે, તો એ લોકોને પોઈન્ટ નથી થતા, વર્ક એક્સપિરિયન્સ એ લોકો જોડે નથી હોતો, તો એ લોકો એલિજિબલ નથી થતા. પણ સ્ટુડન્ટને પણ એવું છે કે ભાઈ અમે ટોરેન્ટોની યુનિવર્સિટીમાં ભણીએ કે બ્રિટિશ કોલંબિયાની વેનકુવર યુનિવર્સિટીમાં ભણીએ, મોટી મોટી યુનિવર્સિટીમાં મોટા મોટા ખર્ચા કરીને ભણવાની આશા રાખતા હોય છે, પણ છેલ્લે એમનો ગોલ તો પીઆરનો જ હોય છે, બરાબર? તો આ એમની માટે બેસ્ટ વસ્તુ છે કે તમે જો એ કમ્યુનિટીની કોલેજમાં તમે જો એડમિશન લીધું હશે તો 0 વર્ક એક્સપિરિયન્સમાં બી તમે એલિજિબલ થશો. તો એમાં એક રિક્વાયરમેન્ટ છે કે 2 વર્ષ તમે એની અંદર સ્ટડી કરેલું હોવું જોઈએ, અને કાં તો માસ્ટર કરેલું હોવું જોઈએ, તો પણ તમે એલિજિબલ થાવ છો. હવે એજ્યુકેશન રિક્વાયરમેન્ટમાં એવું છે કે તમે હાઈ સ્કૂલ ડિપ્લોમા કરેલું હોય તો પણ આ કોર્સ માટે તમે એલિજિબલ થશો. પણ એમાં કેવું છે કે એ જે તમે કોર્સ કરેલો છે ડિપ્લોમા, હાઈ સ્કૂલ ડિપ્લોમા, એનું તમારે ECA કરાવવાનું, એટલે તમારી જે ડિગ્રી છે એ તમે અહીંયા કેનેડિયન ગવર્મેન્ટની જે ECA જે છે, VS ને ECA, IQS એ ટાઈપની અલગ અલગ બ્રાન્ચીસ હોય છે, તો એમાં તમારી ડિગ્રી એ લોકો ચેક કરે કે ભાઈ ના, તમે આ ડિગ્રી સાચી છે ને, તમારી ફ્રોડ તો નથી ને, એટલે તમારે એની ECA કરાવવાનું હશે. પછી જે IELTS ના બેન્ડ સ્કોરની વાત કરીએ તો લોકોને સૌથી પહેલો ડર તો એ જ લાગે કે મારે બેન્ડ નહીં આવે, બરાબર છે? તો 8777 બધામાં 6 ઇંચ એવા બધા બેન્ડ લાવવા બહુ મુશ્કેલ છે, તો લોકોને સૌથી પહેલો ડર તો બેન્ડનો જ હોય છે. તો આની ઉપર તમે ફાઇલ મૂકશો તો એમાં નોક કોડ ઉપર ડિપેન્ડ કરે છે તમારા બેન્ડ સ્કોર. તો એમાં જે કેટેગરી હોય છે અને કઈ તમારી ફિલ્ડની જોબ છે એના ઉપર ડિપેન્ડ છે. તો આમાં જે અલગ અલગ ટાઈપની 0 થી લઈને 5 સુધીની કેટેગરી હોય છે, તો 0 થી 1 જે છે એને CLB 6 જોશે, પછી 2 અને 3 એની માટે CLB 5, અને 4 to 5 તો એની માટે CLB 4. તો આ તમારે બેન્ડ સ્કોર જોશે. અને આમાં કેવું છે કે C to D લેવલની કેટેગરી જે હશે, એટલે જે લોકો પાસે માસ્ટર ડિગ્રી ને એવું નહીં હોય, બેચલર ડિગ્રી બી નહીં હોય, એ લોકો પણ PRની ફાઇલ મૂકી શકશે. તો આ બહુ સારી બાબત કહેવાય. હવે જે છે પ્રૂફ ઓફ ફંડ, તો પ્રૂફ ઓફ ફંડમાં કેવું છે કે જો તમે ઇનસાઇડ કેનેડાથી આ એપ્લિકેશન કરતા હોય, કોઈ લોકો વર્ક પરમિટમાં આવ્યા હોય અને એને PR થવું હોય, તો તમે આવી રીતે ત્યાં આગળ જઈને, હું ઓફર લેટરની વાત જે છે એ વિડીયોના એન્ડમાં હું તમને કહીશ કે કઈ રીતે સર્ચ કરવાનો. તો તમે જો ઇનસાઇડ કેનેડામાંથી સર્ચ કરતા હોય, આ PRની ફાઇલ મૂકતા હોય, તો પ્રૂફ ઓફ ફંડની જરૂર નથી, કારણ કે ઓલરેડી તમે અહીંયા જોબ કરો છો. અને જો તમે આઉટસાઇડ કેનેડાથી ફાઇલ મૂકતા હોય તો પ્રૂફ ઓફ ફંડની જરૂર છે. તો એમાં એવું છે કે
આપણે આપણા પોતાના પૈસા હોવા જોઈએ, આપણી એફડી હોવી જોઈએ, અને બીજી વસ્તુ કે બીજી જે ફાઇલ છે ને એમાં પ્રૂફ ઓફ ફંડ વધારે હોય છે. તો આ એની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો અહીંયા પ્રૂફ ઓફ ફંડ ઓછું આપવાનું હોય છે. હું તમને 4% સુધીનું પ્રૂફ ઓફ ફંડ જણાવી દઉં. તો એમાં જો એક વ્યક્તિ ફાઇલ મૂકે પીઆરની, તો આમાં પ્રૂફ ઓફ ફંડ જે છે એ $2,367 આપવાનું હોય છે. પછી બે પર્સન એટલે બે વ્યક્તિ માટે જો તમે મૂકો તો $2,947, ત્રણ વ્યક્તિ માટે મૂકો તો $3,623, અને ચાર વ્યક્તિ માટે મૂકો તો $4,399. અને બાકી જે આખું લિસ્ટ છે એ હું મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, તો એમાં તમને આખી ડિટેલ પ્રોપર બધું જ તમને માહિતી મળી રહેશે. તો આ જે છે એ પ્રૂફ ઓફ ફંડની વાત થઈ. હવે જે બીજી રિક્વાયરમેન્ટની આપણે વાત કરીએ, તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જે મેં તમને કીધી કે જોબ ઓફર, તો આમાં કોમ્યુનિટીમાં જો તમારે પીઆરની ફાઇલ મૂકી હોય તો તમારે જોબ ઓફર જોશે. તો સૌથી મેઇન મુદ્દાની જ વાત કે લોકો એમ કે જોબ ઓફર મળે છે જ ક્યાં એમ, તો એની અંદર કમ્યુનિટીની જે હું તમને લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં એ તમે ઓપન કરજો. એમાં તમે કમ્યુનિટી ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ કમ્યુનિટી હશે. એમાં ઓન્ટારિયોની કમ્યુનિટી છે, પછી બ્રિટિશ કોલંબિયાની, મેનિટોબાની, અલ્બર્ટાની, એવી રીતે ટોટલ 11 કમ્યુનિટી છે. એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે એની અંદર એનું પેજ ખુલશે. એ પેજ ખુલશે ને એટલે તમે તમારી કેટેગરીની જોબ અંદર સર્ચ મારી શકશો. હવે સપોઝ તમે ઓન્ટારિયોની કમ્યુનિટી ખોલી અને એમાં તમારું લાગતું ઓળખતી ફિલ્ડ નથી, તો તમે બીજા પ્રોવિન્સની કમ્યુનિટી ખોલો. ટોટલ 11 છે બરાબર, તો 11માંથી એકાદું તો તમારે મેચ થઈ જ જાય. તો એમાં તમારે એપ્લિકેશન કરવાની હોય છે અને એમાંથી તમે જોબ ઓફર લઈ શકો છો. હવે તમે જોબ ઓફર મળી ગયો તો કમ્યુનિટી તરફથી તમને રેકમેન્ડેશન લેટર મળશે. એ લેટર આપે એ પછી તમે પીઆર માટે એપ્લાય કરી શકશો. તો એમાં પાછું એક બીજો એક સારી વસ્તુ એ છે કે તમે પીઆરનો જે ટાઈમલાઈન છે એ 12 થી 18 મહિનાની છે બરાબર. તો ત્યાં સુધી તમારે વેઇટ ન કરવો હોય તો કે ભાઈ ફાઇલ મૂક્યા પછી 18 મહિના સુધી કોણ વેઇટ કરે. જો એવું ન હોય તો એમાં એ લોકોએ એક સારી વસ્તુ આમાં ઇન્ક્લુડ કરી છે કે તમને પીઆરની ફાઇલ મૂક્યા પછી એ લોકો ઓપન વર્ક પરમિટ આપે છે. તો એની પણ લિંક હોય છે, તો તમે ઓપન વર્ક પરમિટ માટે એપ્લિકેશન કરો અને તમે એલિજિબલ થાઓ વર્ક કરવા માટે. તો એ સારી બાબત છે કે તમે 18 મહિના રાહ ન જોતા વહેલા તમે કેનેડામાં આવી જાઓ અને જે તે કંપનીનો તમે લેટર લીધો હોય એમાં તમે એડવાન્સમાં તમે કામ કરી શકો છો. હવે એમ્પ્લોયર રિક્વાયરમેન્ટ, તો એની અંદર એવું છે કે ફૂલ ટાઈમ તમારું તમે જોબ કરેલી હોવી જોઈએ અને પરમેનન્ટ હોવી જોઈએ. સિઝનલ નહીં ચાલે, ફૂલ ટાઈમ અને પરમેનન્ટ હોવી જોઈએ ત્યારે તમે એલિજિબલ થશો. તો આ જે વસ્તુ મેં તમને આખી ડિટેલ જે પ્રોસેસ સમજાવી એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે પહેલેથી છેલ્લે સુધી આખું જ સર્ચ કરીને જોઈ શકશો. અને ઇવન તમારે જો તમને જાતે ફાઇલ કરતા ન ફાવે તો ઇવન તમે એજન્ટને બી કોઈને મળો તો તમે વાત કરી શકો, ભાઈ આ રીતનો પ્રોગ્રામ છે અને આવી રીતે ડાયરેક્ટ પીઆર થાય છે. કારણ કે ઘણા લોકોને આ કમ્યુનિટી પ્રોગ્રામની ખબર જ નથી રૂલરની, તો એટલા માટે થઈને જ આ સ્પેશિયલ મેં આ વિડીયો બનાવ્યો છે. અને એવું નથી કે ભાઈ રૂરલ એરિયામાં ન રહેવાય, એવું કશું નથી, બધું કેનેડા આખું સરખું જ છે. ઘણા લોકોને એવો મોહ હોય છે કે ભાઈ ટોરેન્ટોમાં રહેવું, બ્રિટિશ કોલંબિયામાં રહેવું, પણ મોટા સિટીમાં રહેશો તો ખર્ચા પણ મોટા જ થશે, એટલે એવું કંઈ છે નહીં. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વિડીયો. તો આવા નવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.